केंद्रीय गृह मंत्री अमित शाह आज सिक्किम ना प्रवासे छे। सौथी महत्वना समाचार मळी रह्या छे केंद्रीय गृह मंत्री ना प्रवास ने लईने। तो केंद्रीय गृह मंत्री अमित शाह आज सिक्किम ना प्रवासे छे। गैंगटोक मां तेओ डेरी कन्वेंशन मां भाग लेवाना छे। तो भाजपनी कोर ग्रुपनी बैठक मां पण शामिल थवाना छे। सरदार वल्लभ भाई पटेल नी प्रतिमानुं अनावरण अमित शाह ना हस्ते थवा जई रह्युं छे। अगत्यना समाचार छे केंद्रीय गृहमंत्री अमित शाह ना प्रवास ने लईने हाल समाचार मळी रह्या छे। केंद्रीय गृहमंत्री अमित शाह आज सिक्किम ना प्रवासे छे। कांग्रेस ની એક તરફ ભારત જોડો યાત્રા તો બીજી તરફ બીજેપી ભારતીય જનતા પાર્ટી પણ કેન્દ્ર સરકાર પણ તમામ રાજ્યોના લોકો સાથે મળી રહી છે, વાટાઘાટો કરી રહી છે। આવનારી લોકસભા 2024 ની પૂર્વ તૈયારી 2022 ના અંતમાં શરૂ કરી દેવામાં આવી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહજી આજે સિક્કિમના પ્રવાસે છે। સિક્કિમમાં તેઓ ગેંગટોકમાં ડેરી કોંકલવેલમાં તેઓ કોંકલ લેવમાં ભાગ લેવાના છે। ભાજપની કોર ગ્રુપની બેઠકમાં પણ તેઓ સામેલ થવાના છે। આ સાથે આ કાર્યક્રમ દરમિયાન તેઓ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું પણ અનાવરણ કરવાના છે। મહત્વના સમાચાર છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને લઈને। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સિક્કિમના પ્રવાસે છે। ગેંગટોકમાં તેઓ ડેરી કોંકલ લેવમાં ભાગ લેવાના છે। ત્યારે સિક્કિમનો આજે અમિત શાહજીનો પ્રવાસ છે। મહત્વનું છે કે તેઓ જમ્મુ કાશ્મીરનો ત્રિદિવસીય પ્રવાસ ખેડી અને આજે સિક્કિમ ખાતે પહોંચવાના છે। સિક્કિમમાં પણ તેઓનો આ અગત્યનો પ્રવાસ જે છે તે રહેવાનો છે। ત્યારે જનભાગીદારી સાથે કેન્દ્ર સરકાર કદમથી કદમ મિલાવી રહી હોય તેવું પણ લાગી રહ્યું છે। આજે સિક્કિમમાં વિવિધ કાર્યક્રમોમાં અમિત શાહ પોતાની હાજરી આપવાના છે। આ સાથે કેન્દ્રમાં 2024માં ફરી જંગી બહુમતી સાથે ભાજપ સરકાર પોતાની સરકાર બનાવે એટલા માટે અથાગ પ્રયાસો અત્યારથી કરવામાં આવ્યા છે। તો બીજી તરફ કોંગ્રેસે પણ ભારત જોડો યાત્રાની શરૂઆત કરી દીધી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ કોઈ પણ કાળે પીછેહટ કરવા માટે તૈયાર નથી। ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાની સ્ટ્રેટેજી પ્રમાણે અત્યારથી જ પોતાનો વિકાસ અને વિશ્વાસ લોકો સમક્ષ મૂકવા માટેની જે તૈયારીઓ છે તે શરૂ કરી દીધી છે। ત્યારે અમિત શાહજીનો આજે સિક્કિમનો પ્રવાસ છે। સિક્કિમમાં તેઓ વિવિધ કાર્યક્રમમાં પોતાની હાજરી આપવાના છે। આ સાથે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ સિક્કિમ મુકામે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે।